એ આપણે એમની જોડેથી જાણીશું. ઈડર તાલુકાની આ જેઠીપુરા શાળા છે જ્યાં આજે અમે આવ્યા છીએ. લગભગ 178 બાળકો અહીંયા ભણે છે અને અમારે ત્યાંથી કિંજલ નામની શિક્ષિકા અહીંયા સંસ્કાર સિંચનનું કામ કરે છે. હવે આ સંસ્કાર સિંચન એટલે શું? મારા પ્રમાણે એ બહુ જ અગત્યની વસ્તુ છે. આપણે જ્યારે શિક્ષણની વાત કરતા હોઈએ છીએ ત્યારે ફક્ત ક્લાસરૂમ પૂરતું અને ટેક્સ્ટબુકમાં જ સમાયેલા શિક્ષણની વાત ચાલતી હોય છે. પણ તમે ખરેખર જોવા જશો તો સમાજને કદાચ જે શિક્ષણ છે જેમાં ટેક્સ્ટબુક આવે, ભલે ને લોકો ડૉક્ટર થાય, એન્જિનિયર થાય, લોયર થાય, બધું થાય, પણ એક જો સારા નાગરિક ના થઈ શકે ને તો એની સમાજમાં લાંબે ગાળે બહુ જ મોટી અસર પડતી હોય છે. એટલા માટે પાયાના મૂલ્યોથી જ શરૂઆતમાં જ્યારે બાળક નાનું હોય ત્યારથી જ જો એને અમુક જાતના સંસ્કારો આપવામાં આવે, અને ગાંધીજી એટલે જ શિક્ષક અને કેળવણી વચ્ચે એક ભેદ રાખેલો. કેળવણી એટલે બાળકને કેળવવું, એને સારા નરસાનો ભેદ પરખવો, એને નીડરતા શીખવાડવી, એને સત્ય બોલતા શીખવાડવું, એને હકારાત્મક અભિગમ રાખતા શીખવાડવું, સારી સ્વચ્છતા કઈ રીતે રખાય, હેલ્થ અને હાઇજીનનું ધ્યાન રાખતા કઈ રીતે શીખાય, આત્મવિશ્વાસ કઈ રીતે થઈ શકે, કેળવી શકાય, સારા નાગરિક તરીકેના બધા અનેક વસ્તુઓ છે જેના મેં તમને અમુક ઉદાહરણ આપ્યા, એ બધા ઉપર અમે બાળકો ઉપર કામ કરીએ. અને એના માટે અમારા શિક્ષકો કાયમ કટિબદ્ધ હોય છે. અને એનું એક જીવતું જાદુ ઉદાહરણ છે જેઠવીપુરા શાળા, જ્યાં આગળ કિંજલબેન આમાં ખાસ કામ કરે સંસ્કાર સિંચનમાં, અને બાળકોને એકદમ જ સરખી રીતે સારી રીતે એ વિશે ઘણી મહેનત કરીને ઘણું બદલાવ છોકરાઓમાં લાવે છે. અને એના જ્વલંત જાગતા જીવતા જાગતા ઉદાહરણ છે જે આપને જોવા મળશે. તો લાઈવ ક્લાસમાં બાળકો શું શીખ્યા એ આપણે એમની જોડેથી જાણીશું. બોલ બેટા તમન્ના, તું લાઈવ ક્લાસમાંથી શું શીખ્યા તમે? કમ્યુનિકેશન ગેમ. કમ્યુનિકેશન ગેમમાં તમે શું શીખ્યા? તેમાંથી શીખ્યા કે આપણે કોઈ બી વાત કહે ને તો એને સમજવાની, વિચારવાની, પછજ કહેવાની. સરસ. આવું બીજું કોણ કહે છે બેટા કે લાઈવ ક્લાસમાંથી તમે શું શીખ્યા? બોલ બેટા. મારા વાલા ડાયરી. સરસ. એમાં તમને શું ગમ્યું? મને ખબર જ નથી કે આ બધા મારાથી આટલો પ્રેમ કરીશ. સરસ. માંજી ધ માઉન્ટેન મૂવી. માંજી ધ માઉન્ટેન મૂવીમાં તમે શું શીખ્યા? માંજીએ જે નક્કી કર્યું હતું ને એમાં એને હિંમત નથી હારી, એને આત્મવિશ્વાસ હતો કે હું આ કરી બતાવીશ, એટલે મને એ મૂવી બહુ ગમી. સરસ. બીજું શું શીખ્યા? એમાં આત્મવિશ્વાસ રાખવો, પોતાની જાત પર હિંમત રાખવી, આપણે પોતાની જાત પર ખૂબ જ ભરોસો રાખવો. અને હું જ્યારે છે ને 7મા ધોરણમાં ભણતી હતી ત્યારે મારા અક્ષર છે ને બહુ જ ખરાબ આવતા હતા. બધા મને કહેતા હતા અરે મુનિરા તું તો આટલા કેમ ખરાબ અક્ષર કાઢીશ, બધા મને કહેતા, પણ મને દુઃખ થતું. પછી જ્યારથી કિંજલબેન અમારી શાળામાં આવ્યા ને એમને સેશનનું સિંચન કર્યું, એમને કીધું કે છે ને આપણે જિંદગીમાં કદી હિંમત ના હારવાની, આપણે પોતાની જાત પર ભરોસો રાખવાનો. તો હું પોતાની જાત પર ભરોસો રાખ્યો ને તો પણ મને પણ થયું કે બધાના સારા અક્ષર આવે છે તો મારા કેમ ના આવે. પછી હું પણ રોજ ફકરો લખતી થઈ, પછી હું થોડું થોડું કરીને લખતી થઈ તો મારા અક્ષર છે ને ખૂબ જ સારા આવતા થયા. પછી એમ કરીને હું એક સ્પર્ધામાં ગઈ, તેમાં હું ભાગ લીધો તો મારા પ્રથમ નંબર આવ્યો. અને અત્યારે મારા અક્ષર એટલા સુધરી ગયા છે કે હું પ્રથમ નંબર લાવી શકું છું. સુલેખન સ્પર્ધામાં ભાગ લીધો તો મારો આ સ્પર્ધામાં પહેલો નંબર આવ્યો. આ મારા અત્યારના અક્ષર છે, જ્યારથી કિંજલબેનને સેશન લીધું ત્યારના, અને મારા પહેલા અક્ષર આવા આવતા હતા, કોઈ મારા અક્ષર ગમાડતું જ નહોતું. સરસ મુનિરાબેન. બીજું કોણ શીખ્યું ભાઈ લાઈવ ક્લાસમાંથી? બીજું બોલ બેટા તમને લાઈવ ક્લાસમાંથી શું શીખવા મળ્યું? હું ધોરણ 6મા ભણતી હતી ને તાનસેન મને ભૂતથી બહુ વધ બીક લાગતી હતી. બસ હું ધોરણ 7મા આવીને પણ મને બીક લાગતી હતી. બસ તમે આવ્યા ને તાનસેન મનસે ને મકડી મૂવી ચલાવીને તાન મને ખબર પડી કે આ ભૂત કશું ન હોય ને આ અંધશ્રદ્ધા છે. સરસ, વેરી ગુડ. મને
સેશન એક મારી સાચી ઓળખાણ ગમી. કેમ ગમી તમને સાચી ઓળખાણ? એ મમ્માને શીખવા મળ્યું કે સાચી ખોટી પસંદગી કરી. સાચી પસંદગીમાં જૂઠું ન બોલવું, સાચું બોલવું, કોઈના સામે ઊંચા અવાજે ન બોલવું, કોઈને અપશબ્દો ન બોલવા, તે બધું મને શીખવા મળ્યું. અમે બેઝિક વસ્તુ શીખવીએ છીએ લાઈવ ક્લાસમાં અને બાળકોનું ઘડતર તો કખગતથી થાય જ છે, પણ એમના જીવનમાં કઈ વસ્તુ ક્યાં ઉપયોગી છે એ અમે લાઈવ ક્લાસમાં શીખવીએ છીએ. અમારી સ્કૂલ જેઠીપુરા પ્રાથમિક શાળાના ક્લાસ આઠમા ધોરણના ક્લાસ ટીચર સાહેબનું પણ સાંભળીએ કે એમના શું પરિવર્તન લાગ્યું લાઈવ ક્લાસથી. ડૉક્ટર કે આર સો ફાઉન્ડેશન એજ્યુકેશન લેવલે ખૂબ સારું કામ કરે છે. કિંજલબેન દ્વારા જે લાઈવ ક્લાસ લેવામાં આવે છે તેમાં સ્ટુડન્ટ્સને અલગ અલગ એક્ટિવિટીઝ જેવા કે રોલ પ્લે, ડ્રામા, ગ્રુપ ડિસ્કશન જેવી અલગ અલગ એક્ટિવિટી મુક્તપણે કરાવવામાં આવે છે, જેના કારણે બાળકોમાં આત્મવિશ્વાસનો વધારો થયો છે, બાળકોના અક્ષર સુધર્યા છે, બાળકો પોતાના મા બાપ પ્રત્યે આદર જાળવતો થયો છે. આમ અલગ અલગ સારા એવા નૈતિક મૂલ્યોનો વિકાસ આ લાઈવ સેશનના ક્લાસ દ્વારા જોવામાં મળેલ છે અમને. અમારી શાળામાં અમારી વિનંતીથી કે આર સોરભ ફાઉન્ડેશન વડાલી તરફથી બેન શ્રી કિંજલબેનની નિમણૂંક અહીંયા કરેલ છે અને બેન દ્વારા જે અવનવી પ્રવૃત્તિઓ અહીંયા કરાવવામાં આવે છે ફાઉન્ડેશન તરફથી જે પણ એમને સૂચવવામાં આવેલ છે એ મુજબની, અને એની સાથે સાથે એમણે જે મૂલ્યલક્ષી શિક્ષણ માટે બેન જે અહીંયા કામ કરી રહ્યા છે, શાળાની પ્રાર્થનામાં હોય કે વર્ગોની અંદર એમના સ્પેશિયલ તાસમાં હોય કે જે મૂલ્યલક્ષી શિક્ષણ માટેની જે વાર્તા સ્વરૂપે કે બાળકોને સમજ આપે છે, અને એના કારણે અમારી શાળામાં જે બાળકોમાં મૂલ્યલક્ષી શિક્ષણ અન્વયે જે ફેરફાર થયેલ છે ખરેખર અવર્ણનીય છે. બેનશ્રી દ્વારા જે વાત કરવામાં આવે તેનાથી બાળકો પોતાના માતા પિતાને કામમાં મદદ કરતા હોય છે, એમના જે સાચું બોલવું, અમારી શાળામાં જે એક પ્રવૃત્તિ થાય છે કે જે પણ બાળકને કંઈ પણ અહીંયા રસ્તામાંથી જડ્યું હોય તો બાળક એ અક્ષયપાત્ર જે હોય છે અમારું ત્યાં એ મૂકતું હોય છે, અને એના દ્વારા એનામાં આ એક સારી પ્રવૃત્તિના ગુણ જે એનામાં ખીલતા હોય છે અને બાળકોને ખરેખર જીવનમાં ખૂબ જ ઉપયોગી આ એક આ પ્રવૃત્તિ છે અને આ સોરભ ફાઉન્ડેશન તરફથી જ આ કરવામાં આવે છે.